અવતાર કાલમાં ભગવાન સાક્ષાત કૃષ્ણે પ્રકટ થઈ સારસ્વત કલ્પમાં પોતાના સ્વરૂપથી જીવનો ઉદ્ધાર કર્યો. અનવતાર કાળની અંદર જ્યારે કૃષ્ણ સ્વધામમાં પધાર્યા પછી અનવતાર કાળ આવ્યો, એ કાળની અંદર ભગવાન જેવી રીતે સર્વોદ્ધાર પ્રયત્નાત્મા આપણે જોયું કે દેવી જીવોનો ઉદ્ધાર, જે બદ્ધ જીવ જે છે, દેવી જીવ જે બંધનમાં આવેલા છે એનો ઉદ્ધાર પોતાનું સ્વરૂપ બોલતી જેમ ભગવાને અવતાર કાળમાં કહેલો, એમ અનવતાર કાળમાં પોતાના નામાત્મક ભાગવત દ્વારા એ જીવનો નિસાધન જીવ હોય એ કે સુસાધન જીવ હોય એ બધાનો ઉદ્ધાર આ ભાગવત દ્વારા અનવતાર કાળમાં થાય છે. ભાગવત દ્વારા પણ ઉદ્ધાર ક્યારે થઈ શકે, જે ભાગવતના તત્વને બરાબર સમજવામાં આવે તો. ખાલી ભાગવતનો પિતૃ મોક્ષાર્થે ઉપયોગ કરવામાં આવે અને જે કહેવાતા જે કથાકારોની જેમ એક કથાની જેમ એને જોવામાં આવે, એ કથાની અંદર રહેલું જો તાત્પર્ય સમજવામાં ન આવે તો ભાગવત દ્વારા પણ મુક્તિ થાય નહીં, ભાગવત દ્વારા પણ ઉદ્ધાર ન થાય. એટલા માટે શ્રીમદ વલ્લભાચાર્ય ચરણે ભાગવતાર્થ નિબંધ સુબોધની દ્વારા ભાગવતને સમજાવ્યું છે, ભગવદ્ લીલાને સમજાવી છે, એ દસવિધ લીલાને સમજાવી છે. ભાગવતના એ અર્થને સમજવાથી ભાગવતને કેવી રીતે ભાગવતમાંથી શું લેવામાં આવે તો ઉદ્ધાર થાય, મુક્તિ થાય કે ભક્તિ પ્રાપ્ત થાય. એટલા માટે પહેલું આવશ્યક છે ભાગવતને સમજવા માટે, ભગવદ્ લીલાને સમજવા માટે સૌથી પહેલી આવશ્યકતા છે. અને પુષ્ટિ માર્ગીય સાધના પ્રણાલી અંદર પ્રવેશ કરવા માટે પણ જે સૌથી પહેલી આવશ્યકતા છે, આ તત્વને, શાસ્ત્રના તત્વને બરાબર સમજવું. ઘણા લોકોને એક પ્રશ્ન છે, આપણે પછી એનો વિચાર કરશું. બીજી એક વાત છે કે આ જે કોર્સ આપણો જે છે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો, એ અત્યારે કેવલ ગુજરાત કે સૌરાષ્ટ્ર પૂરતો સીમિત છે. મોટા ભાગના લોકો ગુજરાતી સમજી શકે છે એવા લોકો 99% 99% લોકો એવા છે કે જે ગુજરાતી સમજી શકે છે. એટલા માટે જે વ્યાખ્યાન છે, લેક્ચર્સ છે બધા, એ ગુજરાતીમાં આપવામાં આવે છે. અને સાથે સાથે આ અભ્યાસક્રમના જે ગ્રંથો છે એ મૂળ સંસ્કૃતમાં લખેલા છે, તો સાથે સાથે થોડીક સંસ્કૃત પણ આપણે શીખતા જઈએ એ આવશ્યક છે. અને એક જિજ્ઞાસા બહુ જ છે કે હિન્દીમાં બોલવામાં આવે. એકાદ બહારના લોકો પણ સાંભળી રહ્યા છે, એ લોકો હિન્દીમાં વારંવાર ડિમાન્ડ કરે છે કે આ બધા જે વ્યાખ્યાનો છે હિન્દીમાં આપવામાં આવે. તો આવતા વર્ષે આ બધા જ અભ્યાસક્રમ આખો ઓલ ઓવર ઓનલાઈન બધા માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે. અત્યારે ખાલી ગુજરાત પૂરતો સીમિત હોવાથી ગુજરાતીમાં આપવામાં આવે છે. મોટા ભાગના લોકો ગુજરાતી સમજી શકે એવા લોકો આમાં જોડાયા છે, પણ બીજા લોકો સાંભળી શકે, જ્ઞાન મેળવી શકે, વાલ્લભ મતને સમજી શકે એટલા માટે યુટ્યુબમાં બધા માટે સાંભળવાનું આપણે ખુલ્લું રાખેલું છે. પણ હવે એવી ડિમાન્ડ આવે છે કે હિન્દીમાં બોલવામાં આવે, બહુ સારી વાત છે. તો હવે મેં નક્કી કર્યું કે વારંવાર કોઈ જિજ્ઞાસા કરી રહ્યું છે કે હિન્દીમાં સમજાવો, હિન્દીમાં સમજાવો. તો આખે આખું જે વ્યાખ્યાન છે તો હિન્દીમાં આપી શકાય નહીં, બે ભાષામાં એક સાથે આપી શકાય નહીં. પણ જે વ્યાખ્યાનની અંદર જે આવેલું જે સારાંશ જે છે, એ દર વખતે એમ નક્કી કર્યું છે કે હિન્દીમાં પણ એ સારાંશ સમજાવી દેવો, જેથી કરીને જે વારંવાર જેમની જિજ્ઞાસા છે અને કંઈક પ્રશ્ન જિજ્ઞાસામાં કરે છે તો હિન્દીમાં એનો જવાબ આપવા આપણે તૈયાર છે. તો ગયા વખતનું જે વ્યાખ્યાન છે એમાં સર્વોદ્ધાર પ્રયત્નાત્મા કૃષ્ણ પ્રાદુર્ભવઃ, એને આપણે જરાક હિન્દીમાં પણ જોઈ લઈએ, કંઈ વાંધો નહીં. આપણે એક ને એક વસ્તુ 10 વાર રિપીટ કરવામાં કોઈ વાંધો નથી, છતાં પણ સારાંશ જે છે એ હિન્દીમાં દર વખતે હું નક્કી કર્યું છે કે હિન્દીમાં પણ થોડું સારાંશ આપી દેવો. આવતે વર્ષે તો સંપૂર્ણ વ્યાખ્યાન હિન્દીમાં પણ આવશે જ, એટલે કોઈ સવાલ નથી. પણ અત્યારે વારંવાર એ કોમેન્ટમાં ડિમાન્ડ આવે છે, બહુ દૂરથી સાંભળે છે, એની માટે પણ ખૂબ ધન્યવાદ. શ્રી મહાપ્રભુજી પ્રત્યે એમનો ભાવ છે અને શ્રી મહાપ્રભુજીના મતને જાણવા માંગે છે એના પ્રત્યે ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદની લાગણી પ્રકટ કરું છું. તો પહેલે કે જે વ્યાખ્યાન મેં જો સર્વોદ્ધાર પ્રયત્નાત્મા કૃષ્ણ કો કહા ગયા હૈ ઉસકા નિરૂપણ અપનને દેખા હૈ ઓર આપકો વાલ્લભ મત જાનને કી ઈચ્છા હૈ, જિજ્ઞાસા રખ રહે હૈ, ઉસકે લિયે આપકો બહોત બહોત અભિનંદન હૈ ઓર ધન્યવાદ કે આપ શ્રી મહાપ્રભુ જી કે પ્રતિ આપકી ભાવના હૈ. તો હમારા ભી કર્તવ્ય હૈ કે આપકો આપકી જિજ્ઞાસા કી સંતુષ્ટિ કરના,
परंतु ये अभ्यासक्रम अभी गुजरात में चल रहा है, गुजराती की लोगों के लिए ही है, क्योंकि गुजरात के आसपास के जो एरिया है वहां तक सीमित है अभ्यासक्रम अभी, तो गुजराती में चला रहे हैं। और जो ओपन व्याख्यान जो इसके हैं वो हिंदी में आएंगे, और आपकी जो जिज्ञासा है तो दूसरे व्याख्यान हिंदी में प्राप्त हैं। जी श्याम मनोहर जी महाराज श्री, कुछ शरद कुमार जी महोदय श्री, उनके द्वारा दिए गए व्याख्यान हिंदी में भी प्राप्त हैं, तो आप वो सर्च करके वो व्याख्यान आप सुन सकते हैं, हिंदी में भी सुन सकते हैं। पुष्टिमार्ग.net, पुष्टि विद्या एप्लीकेशन, उसके द्वारा पुष्टिमार्ग.net से भी आपको मिल जाएंगे सभी प्रवचन, ऑडियो प्रवचन। तो हिंदी में भी वल्लभ मत के ऊपर आपको जिज्ञासा है तो वहां से आप संतुष्टि कर सकते हैं। अभी जो व्याख्यान हम अपन लेंगे उसका थोड़ा हिंदी में सारांश समरी के रूप में थोड़ा हिंदी में समझा देंगे। तो पहले अपन सर्वोद्धार प्रयत्नात्मक क्यों कहा गया कृष्ण को, क्यों कृष्ण ने साधन देख के उद्धार नहीं किया कि जीव जैसे साधन कर रहे हैं उसके अनुसार ही फल देना, इस तरह से जीव को उद्धार कृष्ण ने नहीं किया। कृष्ण ने निस्साधन जीव, सुसाधन जीव और दुष्ट साधन जीवों का भी उद्धार किया, केवल उनकी इच्छा हुई कि ये जीव का उद्धार करना है। तो इतने स्वतंत्र परमात्मा है कृष्ण, है वो साक्षात पूर्ण ब्रह्म परमात्मा खुद ही है। ये शास्त्र द्वारा प्रतिपादित सिद्धांत है, केवल वाल्लभ मत का सिद्धांत नहीं है, ये शास्त्र का निचोड़ है। कि वेद, गीता, भागवत, तत्व सूत्र आदि से, महाभारत, पुराण, सबको, तंत्र इत्यादि सबकी एक वाक्यता करने पर ही सिद्धांत का निष्कर्ष निकलता है कि कृष्ण परम ब्रह्म परमात्मा पूर्ण ब्रह्म है। और वाल्लभ मत पे तो ये स्वीकारा गया है, ये स्वीकार कर दिया गया है कि कृष्ण परमात्मा है, पूर्ण ब्रह्म है। उसके लिए अभ्यास करते करते अपन आगे भी देखेंगे, अपना मंगलाचरण भी अब जो आ रहा है वो वही बात को स्पष्ट करने के लिए। फिर मंगलाचरण से आचार्य चरण प्रथम श्लोक दे रहे हैं, नमो भगवते तस्मै कृष्णायाद्भुत कर्मणे रूप नाम भेदेन जगत क्रीडति योयतः। तो हमारा वाल्लभ मत तो ये कहता ही है, पर ये वाल्लभ मत का ही सिद्धांत ऐसा नहीं है। कृष्ण की परब्रह्मता, परमात्मता का स्वीकार अन्य अन्य आचार्यों ने भी किया है, जैसे रामानुजाचार्य जी ने भी कृष्ण को नारायण रूप ही माना है। मध्वाचार्य जी भी कृष्ण भक्ति की, कृष्ण को भगवान नारायण के रूप में, विष्णु के रूप में ही मानते हैं। और हमारे मत में और रामानुज माधव के मत में डिफरेंस तो है, लेकिन कृष्ण की परब्रह्मता, परमात्मता या भगवत्ता में इनकार अन्य अन्य आचार्यों का भी नहीं है, ये स्पष्ट है। निंबार्काचार्य जी परम तत्व के रूप में श्री कृष्ण को मानते हैं, चैतन्य महाप्रभु परम तत्व के रूप में श्री कृष्ण को मानते हैं, अन्य अन्य और आचार्य भी, जो रामानंदाचार्य वगैरह भी, जो राम और कृष्ण में भेद न करके कोई कृष्ण की परम ब्रह्मता का इनकार वहां भी नहीं किया गया है। तो ये सभी का सिद्धांत रहा है, लेकिन वाल्लभ मत के अंदर पूर्णतया कृष्ण को अलग, कोई अलग ही प्रकार से कृष्ण की पूर्णता, पूर्णता से कृष्ण को स्वीकार करना, ये वाल्लभ मत की एक विशेषता रही है, वो आपको देखने में आएगी अगले मंगलाचरण में देखेंगे। लेकिन कृष्ण है सर्वोद्धार प्रेतात्मा, कृष्ण को क्यों कहा गया कि कृष्णा अवतार के अंदर जो कृष्ण ने प्रादुर्भाव लिया, भूतल पर अवतरित हुए आप, तो वो पूर्ण रूपेण अवतरित हुए, उसका प्रमाण ये है कि उन्हें सुसाधन का भी उद्धार किया। सुसाधन माने जो आत्मोद्धार के साधन करते हैं, कर सकते हैं, उनका भी उद्धार करने का सामर्थ्य कृष्ण ने रखा। जैसे विष्णु जी वगैरह को आप, विष्णु जी का उद्धार किया कृष्ण ने, वो सुसाधन जीव है। निस्साधन जीव गोपिका है, पशु, गाय, गो, ये सभी निस्साधन जीव जो ब्रज में प्रकट हुए हैं उनका भी आपने उद्धार किया, निस्साधन जीवों का। और शिशुपाल, दंत वक्र आदि, कंस, जो आसुरावेशी जो हैं, दुष्ट साधन है, भगवान से द्वेष कर रहे हैं, भगवान से वैर कर रहे हैं कृष्ण, उनका भी आपने उद्धार, जिनको आपने मारा, पूतना, कंस वगैरह, जिनको भी आपने मारा है उनका भी आपने उद्धार किया है। योगियों की जैसी गति उनको प्राप्त हुई है, भगवान ने शायद जो मुक्ति उनको प्रदान की है, तो मुक्ति के अधिकारी नहीं थे, मुक्ति के साधन नहीं थे, उनसे विपरीत साधन होने पर भी कृष्ण ने उनका उद्धार किया, इसलिए कृष्ण को सर्वोद्धार प्रयत्नात्मा कहा गया है। अब कृष्णावतार में तो आपने उद्धार किया, फिर भी ये
ये स्कीम है उद्धार की वो चल रही है। वो कैसे चल रही है? तिरोधाय प्रविष्टोयम श्रीमद् भागवतार्णवम्। भगवान का रूप तिरोधान करके भगवान ने वो रूप भागवत में प्रविष्ट किया है। तो भागवत की जो दसविध लीलाएं हैं वो दसविध लीला का तात्पर्य समझने से जो कृष्ण ने जो निसाधन सुसाधन की मुक्ति की है और कलिकाल के अंदर या आगे के काल में भी जो सुसाधन निसाधन जीव भी सभी और दुष्ट साधन में अभी यहाँ उल्लेख इंटेंसली नहीं कर रहा हूँ, दुष्ट साधन जीव भी अगर भागवत जो आसुरावेशी होगा उसका आसुरावेश निवृत्त होके वो भी भागवत का आश्रय करके सब पापों से मुक्त होके भगवत प्राप्ति कर सकते हैं। तो दुष्ट साधनता जो है वो अवतार काल और अनवतार काल में फिर दुष्ट साधनता का जो रोल है अलग अलग है। फिर भी कैसे भी दुष्ट साधन होने पर भी अगर वो भगवान कृष्ण की शरण में आके शरणागति करता है या भक्ति करता है, भागवत के द्वारा भगवत लीलाओं का गान करता है, भगवत लीला का चिंतन करता है, श्रवण कीर्तन स्मरण करता है, तो वो भी मुक्त हो सकता है, उद्धार उनका भी हो सकता है। तात्पर्य समझ के भागवत का तात्पर्य समझना चाहिए। वो लीलाओं का अवगाहन करने से कीर्तनात्तेपि तादृशा, श्री आचार्य कह रहे हैं कि भागवत की लीला का कीर्तन करने से भी जीव को वो गति प्राप्त होगी जो अवतार काल में कृष्ण ने दी। तो वो उद्धार की जो स्कीम है वो चली आ रही है भागवत के द्वारा। तो भागवत को अच्छी से समझना आवश्यक है। वो समझने के लिए श्री आचार्य चरण श्री वल्लभ ने शास्त्रार्थ प्रकरण से प्रारंभ किया है कि पहले भगवान कृष्ण की लीला को समझने से पहले ब्रह्म का स्वरूप समझ ले, फिर परमात्मा का स्वरूप सर्वनिर्णय निबंध के द्वारा, और भागवतार्थ में भगवान के रूप में वो ब्रह्म परमात्मा और भगवान वो श्री कृष्ण है, और वो कृष्ण की सेवा करने से कृष्ण की लीलाओं का गान करने से वो भक्ति भजनानंद भी प्राप्त हो सकता है और जीव मुक्त भी हो सकता है। भजनानंद प्राप्त करने वाले भी मुक्त तो होते ही हैं। तो मुक्ति का ये प्रकार से एक निरूपण श्री आचार्य चरण ने जो करना चाहा है ये संप्रदाय के द्वारा पुष्टि भक्ति मार्ग पुष्टि भक्ति संप्रदाय के द्वारा श्री वल्लभाचार्य चरण ने ये भागवत को समझा के सबको भगवत भक्ति में जोड़ने का जो कृष्ण का हार्द है वो कृष्ण का हार्द कृष्ण के हृदय में रही हुई जो बात है वो श्री आचार्य चरण के मुख से निकल रही है। ऐसा अपन कह रहे हैं, इसलिए अपन कह रहे हैं कि कृष्ण का मुख है श्री आचार्य चरण। कृष्ण के हृदय की बात कह रहे हैं तो मुख से कह रहे हैं, तो वो मुख कहने वाला मुख के रूप में हम आचार्य को देखते हैं। वो हमारे आचार्य हैं, वो हमारे श्री वल्लभाचार्य जी हैं। ये हमारा इस संप्रदाय कृष्ण संप्रदाय वल्लभाचार्य चरण के संप्रदाय के लोगों का ये भाव रहा है, और ये भाव हम सत्य मानते हैं, हम उनको दृढ़ता से विश्वास से कहते हैं। लेकिन हम ये भी समझाने का प्रयत्न करते हैं कि आचार्य है वो शास्त्र के द्वारा भी, जो आचार्य है जो शास्त्र का आचयन करके खुद के आचार में स्थापित करके उसका उपदेश करते हैं, वहां वो सभी आचार्य को जिस जिस संप्रदाय में रह के साधना करने वाले हैं उनके लिए भागवत भी कहते हैं, आचार्यम माम विजानयात नाव मन्येत कहिचित नमत्य बुद्धया सुयेत सर्वदेव गयो गुरुहु। वो आचार्य में इतना विश्वास अपन को होना चाहिए कि वो कह रहे हैं, वो शास्त्र के द्वारा कह रहे हैं, शास्त्र के प्रमाण से कह रहे हैं, शास्त्र का आचरण संकलन करके कह रहे हैं, इसलिए कोई शंका की कोई सवाल नहीं है। ऐसे आचार्य जो अपने लिए जीवों के उद्धार के लिए कार्य करते हैं तो वो भगवान से कम नहीं होते हैं, वो भगवत रूप होते हैं, ऐसा हमारा विश्वास है। और हम भगवान खुद कह रहे हैं, जो भगवान को हम विश्वास रख रहे हैं वो भगवान कह रहे हैं के आचार्य मेरा ही रूप है। इसलिए आचार्य चरण को भगवान मुखारविंद के अवतार के रूप में कहा गया है, और वो अग्नि इसलिए कहा गया है कि वो भगवान का जो विरह है, भगवान से हम दूर हुए हैं, वो देवी जीवों को ये विरह वो संसार आसक्ति से वो लुप्त हो गया है, ठंडा हो गया है, उसको पुनः जगाने वाले हैं श्री वल्लभाचार्य जी। कि आपको सांसारिक दुख सुख की अनुभूति हो रही है, सांसारिक ताप की अनुभूति हो रही है, सांसारिक वस्तुओं की अनुभूति हो रही है, पर आपको जो अनुभूति होनी चाहिए मूलभूत रूप से कि आप वो परब्रह्म परमात्मा के अंश हैं, श्री कृष्ण के अंश हैं, वो आप भूल गए हैं, तो उसको पुनः आप वो विरह पुनः जागृत होए
इसलिए भगवान का विरह का ज्ञान कराने वाले, भगवत विरह की अनुभूति जगाने वाले आचार्य हैं, इसलिए भी वो अग्नि रूप है, अलौकिक भगवान के मुखारविंद के अग्नि रूप है। वो अग्नि रूप से आचार्य चरण ने ये तत्वार्थ दीप निबंध, ये दीप जलाया है, और दीप जलाने से ऐसा प्रकाश फैल रहा है कि जिससे द्वारा जीव भगवत लीला को समझ के भगवत लीला का आनंद ले सके। तो ये थोड़ा गए वक्त के जो व्याख्यान है उसका हिंदी में सारांश कल मैंने किया है, और जो लोग सुन रहे हैं गुजराती में भी उनको भी ये पुनरावर्तन होगा, पहले का विषय पुनरावर्तन करके ही अबे आगे अपन को चलना चाहिए। फिर आज का जो विषय है उसको मैं थोड़ा गुजराती में इंग्लिश में अपने हिंदी में, अब इंग्लिश की डिमांड नहीं करना कोई, तो फिर कितनी कितनी भाषा में उसको रिपीट करेंगे अपन, हिंदी में फिर से उसको थोड़ा सारांश दे देंगे। बहुत जिज्ञासा कर रहे हैं इसलिए मुझे हुआ कि वो हिंदी में भी अपन इसका, और गुजराती समझने वाले ज्यादातर लोग हिंदी समझ जाएंगे, इसलिए कोई प्रश्न नहीं है। अब अपना जो हवे आप मुझे जो श्लोक से पहलो श्लोक मंगलाचरण में से, नमो भगवते तस्मै कृष्णाय अद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति योयतः, बहुत अद्भुत मंगलाचरण श्री आचार्य चरण ने किया है। पूरा शास्त्रार्थ प्रकरण का विषय जो है, जो 104 श्लोकों में जो विषय है, वो सभी विषय एक ही श्लोक को समझने से पूरा शास्त्रार्थ प्रकरण आपने समझ पा से दो भाषा में चलाने से ये प्रश्न तो होगा। अटले समझवानो विषय है कि आपने एक श्लोक एवो कि जे समझी लेंगे तो आखो शास्त्रार्थ प्रकरण आपने समझाया जाए। ये हिंदी वाला छे पण हिंदी में एक श्लोक एवो से समझाए दे तो आखो शास्त्रार्थ प्रकरण समझाया जाए, 104 श्लोक हिंदी में बद्दू आवी जाए। अटले आपने एक श्लोक छे कि आखा 104 श्लोक समझो का एक श्लोक समझो, आ एक श्लोक में श्री आचार्य चरणे बधाज विषयों जे शास्त्रार्थ प्रकरण में आवे छे बधानो ए समन्वय करी एक श्लोक नु सुंदर मंगलाचरण केलु छे, नमो भगवते तस्मै कृष्णाय अद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति योजयतः। आ समझवा माटे कृष्णाया अद्भुत कर्मणे એને બદલે જરા છૂટું પાણી સમજાય એટલા માટે આમ લખ્યું છે, કૃષ્ણાય અદ્ભુત કર્મણે, કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ ભેદેન જગત, વાલ્લભ મતમાં જે કંઈ પણ રહેલા જે કંઈ વિષયો છે બધાની અંદર આવી જાય છે એવું આ મંગળાચરણ છે। આપણું તત્વ, આપણું ભગવદ લીલા તત્વ અને કર્તવ્ય એનું પણ નિરૂપણ આપણે આની અંદર થઈ જાય છે। પછી વાલ્લભ મત અંદર જે વ્યવસ્થા છે, પ્રમાણ પ્રમેય સાધન ને ફલ, એનું પણ નિરૂપણ આ શ્લોકમાં પ્રાપ્ત છે। ભગવાન કેમ કહેવામાં આવે છે કૃષ્ણને, એના 6 ગુણો સહિત ધર્મી એનું નિરૂપણ પણ આ શ્લોકમાં પ્રાપ્ત થાય છે। તો ભગવાન કૃષ્ણને આપણે આરાધના કેવી રીતે કરવી જોઈએ એનું સંપૂર્ણ જ્ઞાન એક શ્લોકને સમજી લેવાથી આપણને થઈ શકે છે એવું સુંદર મંગલાચરણનો આ શ્લોક શ્રી આચાર્ય ચરણે આપેલો છે। આપણે એક શ્લોકને ખૂબ વિસ્તારથી સમજી લેશું, પછી 104 શ્લોક આપણે લેવાના છે, બહુ વિસ્તાર થઈ શકે કે નથી થઈ, કારણ કે આપણે અભ્યાસક્રમને લક્ષ્યમાં રાખીને આપણે અભ્યાસક્રમને પૂર્ણ કરવાનો હોય છે, એટલે આપણે બરાબર શ્લોકને સમજી લેશું, એના ભાવાર્થને સમજી લેશું, પણ આ એક શ્લોક વિસ્તારથી સમજવું બહુ જરૂરી છે કે જે આપણા આખા શાસ્ત્ર પ્રકરણનો એ નિચોડ છે। આમાંથી આપણને પ્રાપ્ત થાય છે, એટલે મંગલાચરણ કરવામાં આવે છે। એ પરંપરા છે કે મંગલાચરણ વિનાનો જે ગ્રંથ જે છે એ શિષ્ટોમાં આદર પામતો નથી। જે આસ્તિકો છે એ બધા જ મંગલાચરણ કરી પોતાના ગુરુ દેવતાને વંદન કરીને અને પછી ગ્રંથનો પ્રારંભ કરે છે, અને ગ્રંથની નિર્વિઘ્નતા નિર્વિઘ્ન પૂર્ણતા માટે પણ મંગલાચરણ હોય છે। ગ્રંથ નિર્વિઘ્ન પૂર્ણ થાય, ભગવાનની કૃપાથી જ નિર્વિઘ્ન ગ્રંથ પૂર્ણ થઈ શકે, એટલા માટે ભગવાનને આરાધ્ય દેવને નમન વંદન, અને સાથે સાથે જે વિષય આવવાનો છે આ ગ્રંથમાં જે કઈ વિષય છે એનો નિર્દેશ પણ મંગલાચરણમાં થઈ જાય છે। શાસ્ત્રોની અંદર અને આપણા પરંપરામાં 3 પ્રકારના મંગલાચરણ છે। પહેલું છે વંદનાત્મક નમસ્કારાત્મક, બીજું છે મંગલાચરણ 3 પ્રકારના હોય છે,
मंगलाचरण नमस्कारात्मक वस्तु निर्देशात्मक आशीर्वादात्मक त्रण प्रकार के मंगलाचरण हो छे। नमस्कारात्मक वस्तु निर्देशात्मक आशीर्वादात्मक वंदन करवामां आवे देवता ने गुरु ने ए नमस्कारात्मक मंगलाचरण होय छे। जे विषय आवानो छे ग्रंथ नी अंदर एनो निर्देश पण करवामां आवे छे, टूंको निर्देश पण एनी अंदर प्राप्त थाय छे, ए वस्तु निर्देशात्मक छे अने सर्वनो कल्याण थाय एवी भावना करवामां आवे। सर्वे सुखिने संतु सर्वे संतु निरामयाः એ પ્રકારે સર્વનું કલ્યાણની ભાવના વ્યક્ત કરવામાં આવે, આશીર્વાદ આપવામાં આવે, એ આશીર્વાદાત્મક મંગલાચરણ હોય છે। અહીં આ બે છે, આ મંગલાચરણની અંદર શાસ્ત્ર પ્રકરણની અંદર આ બે વસ્તુ રહેલી છે। નમસ્કારાત્મક નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય ભૂતકર્મણે, કૃષ્ણને નમસ્કાર કરવામાં આવ્યા છે, સાથે સાથે શાસ્ત્રાર્થ પ્રકરણના આખા વિષયને જીવ જગત બ્રહ્મ બધું જ અને જગતની બ્રહ્માત્મકતા જીવની બ્રહ્માંશતા એ બધું આમાં નિરૂપણ આપણને આ મંગલાચરણમાં જે શાસ્ત્રાર્થ પ્રકરણના જે વિષયો છે એ શાસ્ત્રાર્થ પ્રકરણના વિષયોને ટૂંકમાં નિર્દેશ કરતું પણ આમાં મંગલાચરણ છે। એટલે વસ્તુ નિર્દેશાત્મક પણ છે અને નમસ્કારાત્મક પણ આ મંગલાચરણ છે। નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત, પહેલા આપણે સમજી લઈએ ગુજરાતીમાં શાંતિથી સમજી લઈએ આ વસ્તુ શું શું વસ્તુ આને નિર્દેશ થયેલો છે, શું શું મંગલાચરણમાં રહેલું છે પહેલા સમજી લઈએ, પછી આપણે મૂળ ટેસ્ટથી પ્રકાશથી એ મંગલાચરણ નાની પ્રકાશથી આ શ્લોકને સમજી લઈએ એટલે આ શ્લોકને બરાબર સમજ આપણને પ્રાપ્ત થઈ જાય। બીજી એક વાત છે, એક પ્રશ્ન એવો પણ આવેલો છે કે પુષ્ટિ માર્ગ તો સેવાનો માર્ગ છે, તો પછી એમાં શાસ્ત્રની આવશ્યકતા શું છે, બ્રહ્મ કે શાસ્ત્રની આવશ્યકતા શું છે, કેવળ સેવા જ સેવા સેવા જ કરવાનો માર્ગ છે। આ પ્રકારની ભ્રમણાવાળી વાતો ફેલાવવામાં આવે છે લોકોને શાસ્ત્રથી, મહાપ્રભુજીએ બનાવેલા શાસ્ત્ર, ચાલો બીજા શાસ્ત્ર ભણો કે ના ભણે, પણ જે ભગવત સેવાની સાધના તમે જે સંપ્રદાયમાં કરવાના છો એ સાધનામાં રહેલી સેવાનું સ્વરૂપ ક્યાંથી જાણશો, સેવા કેને કહેવામાં આવે, મનગઢત પ્રકારે કરવામાં આવતી સેવા એ સેવા નથી હોતી, સેવા કેવી રીતે કરવી જોઈએ, સેવાનું સ્વરૂપ શું છે, સેવામાં શું સિદ્ધાંત છે, એ શ્રી મહાપ્રભુજીના બનાવેલા ગ્રંથોથી જાણી શકાય છે। અત્યારે કમસે કમ મહાપ્રભુજીના ગ્રંથો શ્રી વલ્લભાચાર્યની જો મત અનુસાર જો ભગવત સેવા કરવી છે તો પણ ગ્રંથના ગ્રંથમાં રહેલી આજ્ઞાને આપણે જાણવી પડશે। આપણને મહાપ્રભુજી વિશ્વાસ છે તો આપણે સાધના કરી રહ્યા છીએ, પણ શ્રી મહાપ્રભુજી પોતે આજ્ઞા કરી રહ્યા છે, શાસ્ત્રાર્થ પ્રકરણમાં આ સ્પષ્ટ આજ્ઞા કરે છે કે શાસ્ત્રમ અવગત્ય મનોવાક દેહેહી કૃષ્ણસ્યભ્યઃ, પેલા શાસ્ત્ર બરાબર જોઈ લો, શાસ્ત્રને જોઈને સમજીને સેવા કરો, કેવળ સેવા સેવાનો માર્ગ નહીં પણ સાથે સાથે આચાર્યચરણ કહે છે શાસ્ત્રમ અવગત સેવા કરવી જોઈએ, સેવા ફળ છે, સેવા આપણી સાધના છે એમાં કોઈ શંકા નથી, પણ એ સેવાના સ્વરૂપને જાણવા માટે, સેવ્યના સ્વરૂપને જાણવા માટે, સેવા કેવી હોય એના સ્વરૂપને જાણવા માટે શાસ્ત્ર જાણવું આવશ્યક હોય છે। આપણા વલ્લભાખ્યાનમાં પણ કહ્યું છે ગ્રંથ સર્વે રસરૂપ કીધા પોતાને સિદ્ધાંત, વલ્લભાખ્યાનમાં પણ કીધું છે કે ગ્રંથ સર્વે રસરૂપ કીધા, આ ગ્રંથો જે છે એ મહાપ્રભુજી પાછું ખાલી એક સેવા, કોઈ ક્રિયા જે આપણે કરી રહ્યા છીએ એને મહાપ્રભુજી સેવા નથી કહેતા, પણ ચેતસ તત્પ્રવણમને સેવા કહે છે, કૃષ્ણમાં આપણા ચિત્તનું પ્રવણ કરવું, અને કૃષ્ણમાં ક્યારે ચિત્ત પ્રવણ થશે કે જો આપણે કૃષ્ણ લીલાનું અવગાહન કરતા હશું, એને બ્રહ્મ પરમાત્મા ભગવાન રૂપે જાણતા હશું, આ જગતને એ લીલા રૂપે જાણતા હશું તો આપણું ચિત્ત કૃષ્ણમાં પ્રવણ થશે, નહીં તો કૃષ્ણમાં ચિત્ત પ્રવણ નહીં થઈ શકે। એટલે શાસ્ત્ર જ્ઞાન આવશ્યક છે, શાસ્ત્ર જ્ઞાન રહિત કોઈ કૃષ્ણ સેવા કરવાનો બોધ શ્રી આચાર્યચરણે કર્યો નથી, કમસે કમ બીજા શાસ્ત્ર જાણીએ કે ન જાણીએ પણ જે શાસ્ત્ર નિચોડ રૂપ જે શાસ્ત્ર પ્રકટ કર્યું છે શ્રી આચાર્યચરણે, શ્રી વલ્લભાચાર્યને પોતાના જે ગ્રંથો પ્રગટ કર્યા છે, આ યુનિવર્સલ સિદ્ધાંત છે કે કોઈ પણ ધર્મ કે સંપ્રદાયની સાધના જો ખાલી પારંપરિક ક્રિયાથી કરવામાં આવે, કર્મ ક્રિયા જડતાથી કરવામાં આવે તો અંધશ્રદ્ધામાં ફસાઈ જવાનો ભય રહે છે, સાચું તત્વ સાધનાનું પણ સાચું તત્વ પ્રાપ્ત થતું નથી,
ઘણીવાર મહેનત બહુ વધારે કરતા હોઈએ ફળ ઓછું પ્રાપ્ત થતું હોય, એ ટેકનિક પ્રમાણે જાણીને ઓછા કાર્યથી પણ સારું ફળ પ્રાપ્ત કરી શકાતું હોય છે. એટલે કોઈ પણ ધર્મની સાધના કરતા પહેલા એના સિદ્ધાંતોને, એના પ્રવર્તક, જે ધર્મના જે પ્રવર્તક છે, એમના વિચારો, આજ્ઞા, ઉપદેશોને બરાબર સમજીને સાધનામાં પ્રવૃત્ત થવાથી કલ્યાણ થતું હોય છે. કોઈ પણ હોય, આ સિદ્ધાંત યુનિવર્સલ છે, સનાતન છે, બધા માટે છે, પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત નથી. એ કોઈ પણ સંપ્રદાય, જૈન હોય, બૌદ્ધ હોય, મુસ્લિમ હોય, ક્રિશ્ચન હોય, કોઈ પણ સંપ્રદાયનો, રામાનુજ, મહાદેવ, શંકર, શંકરાચાર્યના ગ્રંથને ભણ્યા વગર શંકરની સાધના, શંકર મતની સાધના કેવી રીતે કરી શકાય? રામાનુજાચાર્યના મતને જાણ્યા વગર, રામાનુજાચાર્યના ઉપદેશ સિદ્ધાંત જાણ્યા વગર, રામાનુજ મતમાં બતાવેલી સાધના આપણે કેવી રીતે કરશું? કરશું ખાલી ક્રિયાકાંડ કરશું, એના તત્વને બરાબર સમજી શકશું નહીં. આ સેવાને કારણે પણ એવું થયું છે કે સેવાને કારણે, ભગવત સેવા શું છે એના સ્વરૂપને જો સમજવામાં આવે તો બહુ આનંદથી સેવાનો પ્રકાર આપણે કરી શકીએ. અને જો ખાલી એક જડતાની જે ક્રિયાઓ જે છે એ જડતાથી પકડી લેવામાં આવશે તો એક ક્રિયા જ આપણને એટલી બાધક થઈ જાય છે કે સંપ્રદાયમાંથી વિશ્વાસ ઉડી જશે અને સેવાની સાધનામાંથી વિશ્વાસ ઉડી જશે. આપણે સાધના ઘરમાં, સેવાની સાધના આપણે ઘરમાં કરવાને બદલે સેવાથી દૂર ભાગવા માંડ, પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સેવાથી દૂર ભાગવા માંડ્યા, દૂર ભાગે છે. કારણ કે સેવા બહુ કઠિન લાગે છે, પણ હકીકતમાં સમજીને કરવામાં આવે તો સેવા બહુ કઠિન નથી, પણ આનંદાત્મક છે. ભગવાન આનંદરૂપ છે, એની સેવા પણ આનંદનો સાગર રહેલો છે. એટલે આનંદ સેવામાં રહેલો છે. આપણે સેવાને ક્રિયાકાંડની જેમ જોશું, શાસ્ત્રને જોયા વગર સેવા કરશું તો અંધશ્રદ્ધામાં ફસાઈ જવાનો ભય રહે છે. સેવા બરાબર થઈ રહી છે કે નહીં, સેવા મહાપ્રભુ જેને કહે છે એવી સેવા છે કે નહીં, એ ગ્રંથ સિવાય માલુમ પડશે નહીં. કોઈ પણ સંપ્રદાય લઈ લ્યો, એના બરાબર જો સાધના કરવી હોય તો પહેલા શાંતિથી એ સંપ્રદાયના સિદ્ધાંતને સમજવા જોઈએ. એ સંપ્રદાયનો આ પૂરેપૂરો વારસો આપણે સ્વીકારવો જોઈએ કે સંપ્રદાયની અંદર ખાલી ભગવત સેવા કરવાનું કહેવામાં નથી આવ્યું. આટલા ગ્રંથોનું પ્રણયન શ્રી આચાર્યોએ, પૂર્વાચાર્યોએ કર્યું છે. કેટલા ગ્રંથો શ્રી આચાર્યચરણોએ લેખા છે, અને એ આચાર્યચરણોએ શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાયનજી અને ત્યાર પછીના આચાર્યચરણોએ પણ નિરંતર ગ્રંથ લેખન કર્યું છે. આ ગ્રંથ પણ આપણો વારસો છે, એને આપણે સમજ્યા વગર સાધનામાં પ્રવૃત્ત થવાથી, ખાલી સેવાની સાધના, સેવા કરી રહ્યા છે, સેવા કરવું એટલું જ પર્યાપ્ત છે એમ કહીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે એવી રીતે આપણે દોરવાવું જોઈએ નહીં. શાસ્ત્રને, શાસ્ત્ર પણ શ્રી મહાપ્રભુજીની વાણી છે, મહાપ્રભુજીએ શાસ્ત્રને સમજાવે છે, એના આધારે સેવા પ્રકટ કરી રહ્યા છે. કોઈ પ્રમાણ વગર, કોઈ શાસ્ત્ર વિરુદ્ધ પ્રકારથી મહાપ્રભુજ આપણને સેવા કરવાનું બતાવતા નથી. એટલે આપણે સમજવું જોઈએ કે શ્રી મહાપ્રભુજીના માર્ગને સમજવો હોય તો સૌથી પહેલા એના ગ્રંથો સમજવા જ જોઈએ, શાસ્ત્ર સમજવું જોઈએ. જેટલું શાસ્ત્ર સમજશું, શાસ્ત્રનો વિચાર કરશું અને આચારચરણોને વાણીનું અવગાહન કરશું, એટલી આપણી સંપ્રદાયમાં શ્રદ્ધા દ્રઢ થશે અને અંધશ્રદ્ધાથી ગેરસમજણ આપણી બધી દૂર થશે. એટલે તત્વાર્થ દીપ છે એ આપતો દીપકની જેમ પ્રકાશ કરીને આપણને સાચા તત્વનું જ્ઞાન કરાવશે. જે લોકો ભટકી ગયા છે ને એ વાતો કરે છે, બીજાને ભટકાવે છે, એમને પણ પ્રભુ અને શ્રી મહાપ્રભુજી સદબુદ્ધિ પ્રદાન કરે કે આવી ગેરમાર્ગે કોઈને ન દોરે અને પોતે પણ આવી રીતે ગેરમાર્ગે દોરવાયેલા ન રહે. બધાએ શ્રી મહાપ્રભુજીના ગ્રંથોને ભણવા આવશ્યક છે. આપણે ત્યાં વાર્તા પ્રસંગમાં પણ આવે છે કે પદ્માવતદાસજી જેવા મહાન ભગવદીએ, એ લોકો પાસે કાંઈ નહોતું તો ચણા ધરીને સેવા કરતા હતા. તો સેવા એવી નથી કે અમુક વસ્તુ જોઈએ તો સેવા થાય, ચણા ધરીને પણ આત્મસમર્પણ પૂર્વક, અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્ધનમ આચરેત, એ જે સેવાનો આપણા મૂળ સિદ્ધાંત છે એ અનુસાર પદ્માવતદાસજી ખાલી ચણા ભોગ ધરતા અને ચણા ખાઈને રહેતા હતા તો પણ સેવા કરતા હતા, આનંદ, સેવાનો આનંદ લેતા હતા. કાંઈ સાધનની જરૂર નથી સેવા માટે, તમે તમારા જે જીવનમાં રહ્યો છો એ જીવનની અંદર કૃષ્ણ સેવાની સાધના તમે કરી શકો છો. એ બોધ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? ગ્રંથથી પ્રાપ્ત થાય છે. એટલે બેલેન્સ રાખીને ગ્રંથોનું અધ્યયન ભગવત સેવા માટે જ છે, ભગવત સેવાનો જ પાર્ટ છે. સેવા સેવા કરનારા જે લોકો છે કે સેવા જ કરવી, બીજું કાંઈ ન કરતી, શું એ લૌકિક કાર્ય નથી કરતા, વ્યાવૃત્તિ નથી કરતા, ધંધો નથી કરતા, ઘર પરિવારનું કામ નથી કરતા? જો ઘર પરિવારનું કામ પણ ન કરતા સેવા જ કરતા રહે એવું શક્ય નથી. તો ઘર પરિવારનું કામ કરી રહ્યા છો, વ્યાવૃત્તિ કરી રહ્યા છીએ, ધંધો કરી રહ્યા છીએ, ભણતર કરી રહ્યા છીએ, મનોરંજન, પારિવારિક મનોરંજન આદિ કરી રહ્યા છીએ, એ ભગવત સેવાનો જો પાર્ટ બની શકતો હોય તો ગ્રંથાધ્યયન જે છે, શાસ્ત્ર અધ્યયન છે, એ ભગવત સેવાનો ભાગ કેમ ન બની શકે, એ સમજવાનો એ વિષય છે. પ્રબુદ્ધજનો એ શાંતિ સમજી શકશે આ વાતને, કે આપણી સેવાની સાધના એવી નથી કે ઠાકોરજી પાસે રહ્યો એટલી જ સેવા છે. આ સેવાનો વિસ્તાર એટલો બધો છે કે
કે આપણા બધા જ ક્રિયાકલાપો આપણું અહંતા મમતા બધું કૃષ્ણમાં જોડાઈને કૃષ્ણની એ ભક્તિનો સેવાનો એ ભાગ બની શકે એવી દિવ્ય સાધના ભગવત સેવાની રહેલી છે. એ સાધનામાં પ્રવૃત્ત થવા માટે પણ જાણવું આવશ્યક છે, શાસ્ત્ર જાણવું આવશ્યક છે, મહાપ્રભુજીના ગ્રંથો આવશ્યક છે. કારણ કે શ્રી મહા અને એક પ્રશ્ન જે હતો આ કઈ સેવા જ આવશ્યક છે તો આ બધા ગ્રંથો ભણવાનું શું પ્રયોજન છે, તેના માટે થોડોક મારો જે પ્રશ્ન આવતા જાય છે, જે ફીડબેક મળે છે એનું આપણે સ્પષ્ટતા પણ કરતા જાય છે, એટલે શંકાઓનું પણ સમાધાન થતું રહે. બીજો જે પ્રશ્ન છે, અમુક જે પ્રશ્નો જે છે જે આગલા વિષયમાં આવશે એને અત્યારે અમે લેતા નથી, આગળ પણ જે વિષયમાં આવવાના છે એ બધા પ્રશ્નો ત્યારે આપણે એનો વિસ્તારથી વિચાર કરશું. જે પ્રલયનો એક પ્રશ્ન છે કે પ્રલય કાળની અંદર ગોલોકધામ જે છે એનો લય થાય છે કે નથી થતો, આગળ આપણે એનો વિસ્તારથી વિચાર કરવાના છે. ત્યારે અત્યારે એનો વિસ્તારથી નહીં, ખાલી જો હિન્દી મેં પૂછા ગયા હે પ્રશ્ન તો હિન્દી મેં કહી દે રહા હું. શોર્ટ મેં આપકો મેં બતા દેંગા, વાલ્લભ મત ક્યા ઇસ બાત મેં કહેતા હૈ વો શોર્ટ મેં કહુંગા, આગે ઉસકા વિસ્તાર હોગા. આગે જો આગે આને વાલે વિષય હૈ તો વિષય કે જબ વિસ્તાર હોગા વહીં પે ઉસકા વિસ્તાર કરેંગે. ફિર ભી અબ જિજ્ઞાસા સે પ્રશ્ન પૂછા હૈ તો મેં કહે રહા હું કે વાલ્લભ મત મેં ગોલોક ધામ કા લય મહાપ્રલય કે સમય મેં ગોલોક ધામ કા લય હોતા હૈ યા નહીં હોતા હૈ. પૂરી એ લીલા હૈ જો ભગવાન કી જો સૃષ્ટિ કી જો લીલા હૈ વો ભગવાન કી ઈચ્છા સે ઉનકે સત્ય સંકલ્પ સે ये लीला होती है. सर्ग से लेके आश्रय पर्यंत की जो लीला है भगवान का एक रमण है, वो लीला के रूप में देखा गया है वाल्लभ मत में. तो वहां स्पष्ट स्वीकार किया गया है कि उसको दोनों रूप से हम मानते हैं कि लय नए भी होता है और होता भी है. महाप्रलय माने जो सृष्टि का पूरा महाप्रलय होता है, माने ब्रह्मा जी के आयुष्य के समाप्ति पे जब महाप्रलय होता है तो भगवान सभी जो जगत का लय करते हैं और खुद का जो आनंदमय जो धाम है गोलोक धाम है उसका लय नहीं भी करते हैं, वो अलग भी रह सकता है. तो भगवान की क्रीड़ा है ये, तो उसमें अलग भी रह सकता है, कहीं उसका लय भी माना गया है कि भगवान इसकी इच्छा अपनी इच्छा से खुद में उनका लय भी कर देते हैं. तो वाल्लभ मत के अंदर ये स्पष्ट है कि पूरी लीला है वो भगवान का एक भगवान की इच्छा से उनका एक रमण है. तो रमण में कोई ऐसा फिक्स नियम इसमें अपन बांध नहीं सकते हैं, कोई भी लीला का कोई ऐसा नियम नहीं बांध सकते हैं यहाँ पे कि ये लीला ऐसे ही होगी फिर उसमें कोई चेंजेस नहीं होगा, ऐसे हम नहीं कह सकते. फिर वो लीला नहीं रहेगी, तो फिर वो लीला नहीं रहेगी. माने कि शास्त्र के अनुसार लीला नहीं चलती है, जहां लीला भगवान करते हैं उसके अनुसार शास्त्रार्थ का स्थापन होता है. भगवान लीला करते हैं उसमें से अपन शास्त्रार्थ को निकालते हैं कि भगवान लय भी कर सकते हैं नहीं भी करते हैं. गोलोक धाम का लय कभी होता भी है नहीं भी हो सकता है, ऐसे हम मानते हैं. तो गोलोक धाम महाप्रलय के बाद गोलोक धाम का लय नहीं भी होता है ये हम मानते हैं, और कहीं उनका लय भी स्वीकारा गया है. विस्तार से आगे उसको बताएंगे. तो ये प्रश्न था. एक तीसरा प्रश्न है विशिष्टाद्वैत द्वैताद्वैत वगैरह की जो हैं वो मैं आगे जब अपन ब्रह्म का प्रकरण लेंगे उसमें परमत निराकरण वगैरह लेंगे तो वहां पे अपन दूसरे मतों की चर्चा भी करेंगे. अभी उसकी चर्चा अभी यहाँ नहीं करते हैं. अले प्रश्न गुजराती महत्व के द्वैताद्वैत विशिष्टाद्वैत समझाओ, अत्यारे विषय नहीं, आगे आवश्यक तरह विषय की स्पष्टता करशू. द्वैताद्वैत शू है विशिष्टाद्वैत शू वगैरह जिज्ञासा है, पर आ विषय आप स्पष्टता थी जैसे अत्यारे शास्त्रार्थ प्रकरण अंदर नमो भगवते तस्मै कृष्णाय अद्भुत कर्मणे. नमो गुजराती में साधारण अर्थ जो ही है, भगवान कृष्ण जे अद्भुत कर्म करवा वाला छे, लोक वेद ने जे प्रसिद्ध छे, ए रूप नाम ना भेद थी, रूप अने नाम ना भेद थी एक क्रीड़ा करे छे, ए रूप नाम पोते लईने क्रीड़ा करे छे, रूप नाम जगत ना रूप नाम धारण करी लीला करे छे, अने जेना थी आ रूप नाम विभेदन जगत नी लीला थती होय छे, क्रीड़ा थती होय छे, एटले नमो भगवते तस्मै कृष्णाय अद्भुत कर्मणे. अद्भुत कर्म करवा वाला छे भगवान, असाधन ने पण साधन बनावी देवा अद्भुत कर्मा छे भगवान कृष्ण. रूप नाम ना भेद थी ए जगत नी अंदर क्रीड़ा करी रह्यो छे एवा भगवान परमात्मा परम ब्रह्म परम तत्व श्री कृष्ण એવા અદભુત કર્મ ભગવાનને નમસ્કાર કરવામાં આવે છે.
હવે ભગવાન જે શબ્દ જે છે એ ભગવાનના જે છ ગુણો છે ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન વૈરાગ્ય ઐશ્વર્ય વીર્ય શ્રી જ્ઞાન વૈરાગ્ય ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન વૈરાગ્ય આ છ ગુણ છે ને ભગ કહેવાય તો ભગવાન આ ભગને જે ધારણ કરતો હોય છ છ ગુણ જેની અંદર હોય એને ભગવાન કહેવાય બસ બીજા મતો સાથે આપણે ડિફરન્સ છે આગળ ખબર પડશે એની અત્યારે ચર્ચા નહીં કરીએ પણ આપણે ત્યાં સ્પષ્ટ છે કે આ ભગવાનના ગુણો જે છે પરબ્રહ્મ પરમાત્માના પોતાના સ્વાભાવિક ઐશ્વર્ય શ્રી જ્ઞાન વૈરાગ્ય ગુણો પોતાના છે માયિક નથી આરોપિત નથી ઉપાધિક નથી એટલે એના ઉપર ઇમ્પોઝ નથી આ ગુણો તો પોતાની અંદર રહેલા છે ભગવાનને શ્રીઅંગમાં સ્વરૂપમાં રહેલા આ ગુણો છે ઐશ્વર્ય વિરસ શ્રી જ્ઞાન વૈરાગ્ય એ ભગવાન એ ષડગુણ પરિપૂર્ણ છે એ જ પરમ તત્વ છે એ પરબ્રહ્મ છે પરમાત્મા છે શાંકર મતમાં કહે છે કે ઐશ્વર્ય વિરસ શ્રી જ્ઞાન વૈરાગ્યથી વાળું જે ભગવાન જે છે એ માયોપાધિક જે છે એ માયા સબલિત બ્રહ્મ છે ઈશ્વર છે બ્રહ્મ નથી આ ઈશ્વર અને ભગવાન અને બ્રહ્મનો ત્યાં શાંકર મતમાં ભેદ છે પણ આ વાલ્લભ મત ની અંદર ઐશ્વર્ય વીર્ય શ્રી જ્ઞાન વૈરાગ્ય છ છ ધર્મો ભગવાન ના છે કૃષ્ણ ના છે એ પાછા કૃષ્ણમાં છે એટલે કૃષ્ણ પાછા ભગવાન છે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે એ સમજવાનું છે ઐશ્વર્ય જે જે બીજા ઉપર શાસન કરે એ ઐશ્વર્ય કહેવાય કોટી બ્રહ્માંડ જેના ઐશ્વર્ય નીચે આવે છે જે કોટી બ્રહ્માંડનો શાસક છે એનું ઐશ્વર્ય છે વીર્ય સામર્થ્ય ભગવાનનું સામર્થ્ય છે એ વીર યશ કીર્તિ અનંત કીર્તિ આ બધા ગુણો અનંત છે ભગવાનના યશ શ્રી શોભા સુંદરતા સંપત્તિ જ્ઞાન જ્ઞાન તો જાણે છે જ્ઞાન વૈરાગ્ય નિર્લેપતા છ છ ગુણ ભગવાનની અંદર અનંત આ છ છ ગુણ પાછા અનંત છે આનંદાત્મક છે અને આ છ ગુણથી પરિપૂર્ણ જે છે ભગવાન છે કૃષ્ણ છે અને પરબ્રહ્મ પરમાત્મા અને ભગવાનમાં વાલ્લભ પંથની અંદર ભેદ નથી શાંકર મતમાં બ્રહ્મ જે છે એ નિર્ગુણ છે નિર્ધર્મ છે નિરાકાર છે નિર્વાચ્ય છે અને ભગવાન જે છે એ માયાને કારણે માયામાં એ બ્રહ્મનું જે પ્રતિબિંબ પડે છે એ ઈશ્વર અને ઈશ્વર આ છ ગુણ પૂર્ણ વાળો એ ભગવાન છે એવું શાંકર મતમાં સ્વીકારાયેલું છે વાલ્લભ મતની અંદર તો ભગવાન જ કૃષ્ણ છે કૃષ્ણ જ રૂપ નામ ભેદથી આ ક્રીડા કરે છે જગત પણ એનાથી અલગ નથી જગતમાં જે કંઈ પણ છે એ પણ એ જ છે તે શુદ્ધ અદ્વૈત જેને કહી શકાય આ અદ્વૈત એવું છે કે એ જ બન્યું જેના સિવાય બીજું કોઈ તત્વ છે જ નહીં જગત રૂપ એ જ બનેલો છે કોટી બ્રહ્માંડ રૂપ પણ એ જ બનેલો છે સર્વત્ર એ જ છે એનાથી વિશેષ કંઈ છે જ નહીં એક જ તત્વ છે કારણ કે વેદ પણ એમ જ કહે છે કે એક જ તત્વ છે એ સર્વરૂપ બનેલો છે એકો અહમ ભવિષ્યામ આ વાલ્લભ મતનો પાયો છે એમ નહીં આ સનાતન ધર્મનો પાયો છે કે પરમ બ્રહ્મ પરમાત્મા એક જ છે એ અનેક નામ રૂપથી લીલા કરતો હોય છે ક્રીડા કરતો હોય છે આ સનાતન ધર્મનો પણ આ પાયો છે વાલ્લભ મત તો મૂળભૂત સિદ્ધાંત છે પણ ભારતીય દર્શન ભારતીય શાસ્ત્રોને સમજવા માટે પણ સૌથી મોટી આવશ્યકતા છે કે એક જ તત્વ અનેક રૂપ બને છે પછી અનેકતામાં ભેદ પાછો બધાને અલગ અલગ મતોમાંથી સ્વીકારાયેલો છે પણ વાલ્લભ મતની પરિપૂર્ણતા એવી છે કે બધાને પોતાની અંદર સમાવિષ્ટ કરી શકે છે બધા મતોને પોતાની અંદર એ સમાવિષ્ટ કરી શકે એટલી વિશાલતા આ વાલ્લભ મતની રહેલી છે કે વાલ્લભ મતને સમજશું તો સનાતન ધર્મ વૈદિક સનાતન ધર્મને સમજી શકશું શાસ્ત્રોને સમજી શકશું પુરાણોને તંત્રને મહાભારતને ઇતિહાસ રામાયણ જે કંઈ પણ આપણા શાસ્ત્રો જે છે જે વેદ આધારિત શાસ્ત્રો છે એ બધાને આપણે સારી રીતે ન્યાય આપી શકીએ સમજી શકીએ જો આપણે આ તત્વને સમજી જઈએ કે એક તત્વ અનેક રૂપ થયો છે એકમ સદ વિપ્રા બહુધા વદંતી વેદ એમ કહે છે એક તત્વ જે છે અનેક રૂપ થાય છે તો અહીં પણ જે જગત રૂપ થયો છે એક જ કૃષ્ણ રૂપ પણ છે બ્રહ્મ ખાલી નિર્ગુણ છે નિર્ધર્મક છે નિરાકાર છે એમ માનવું એ શંકર મતનો સિદ્ધાંત છે પણ આપણો મતનો સિદ્ધાંત છે એક જ તત્વ જે છે એ નિર્ગુણ નિર્ધર્મક પણ હોઈ શકે છે સગુણ સાકાર સધર્મક પણ હોઈ શકે છે એ વિરુદ્ધ ધર્માશ્રય તત્વ છે એટલે એને એક પાછું જોવો તો એમ લાગે કે નિર્ગુણ છે નિર્ધર્મક છે નિરાકાર જે આપણે અક્ષર બ્રહ્મ કહે છે એ સગુણ સધર્મક કે સગુણ સાકાર એ પણ એ જ સ્વરૂપ છે એ બે એક તત્વના બે પાસા છે
એમ સમજવામાં આવે છે. વાલ્લભ મતમાં એમ સમજવામાં આવે છે કે સાંકર મતમાં જે નિર્ગુણ નિર્ધર્મક નિરાકાર જે બ્રહ્મ કહ્યો છે એ બ્રહ્મનો આપણે એક પાસા તરીકે આપણને સ્વીકારે છે. પણ બ્રહ્મ નિર્ધર્મક જ હોઈ શકે, એના ઐશ્વર્ય વિશેષી જ્ઞાન વૈરાગ્ય અંદર ન હોઈ શકે એવું નથી. એમને પાછું છે કે સગુણ સાકાર પણ છે, નિર્ગુણ નિરાકાર નિર્ધર્મક પણ હોઈ શકે, સધર્મક પણ હોઈ શકે, આ એના સધર્મ પણ છે, ગુણ છે. એટલે મંગલાચરણમાં શ્રી આચાર્ય સ્પષ્ટતા કરી દે છે કે અમે ભગવાનને બ્રહ્મને અલગ નથી માનતા, નથી કૃષ્ણમાં અલગતા માનતા. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય, તસ્મૈ કહીને વેદ લોક અને વેદમાં જે પ્રસિદ્ધ જે છે વાત, એ આ કૃષ્ણ તત્વ છે, એ અદભુત કર્મા જે છે શાસ્ત્રમાં પ્રતિપાદિત છે. અને રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોજતા, આ ક્રીડા રૂપ અને નામથી, રૂપ એટલે એને કોઈ ફોર્મ અને નામ એટલે આ છગન કે મગન કે એ પ્રકારનું નામ નહીં, પણ કન્સેપ્ટ, નામ એટલે કન્સેપ્ટ. ખુરશી જે છે એ ખુરશી જે છે એને ચેર પણ કયો, ખુરશી કયો, આસંદ કયો, કોઈ પણ ભાષામાં કયો, પણ આપણા જે અંદર એની જે છાપ જે છે એ કન્સેપ્ટની છે. ખુરશી એટલે ચાર પાયા હોય જેમાં બેસી શકાય એવું કોઈ આસન હોય એને ખુરશી કહેવાય. તો એ પ્રકારની જે બ્રેનની અંદર આપણી જે ઇમેજ જે છે એને નામ કહેવાય છે. રૂપ એનો આ એક ફોર્મ છે અને એની એક ઇમેજ આપણી અંદર રહેલી છે, એને આપણે કહેશું કોન્સેપ્ટના રૂપમાં રહેલી છે. પછી નામ તમે ગમે આપો, ખુરશી પણ કહી શકો, ચેર કહી શકો, આસંદહ કહી શકો, ગમે એમ કહી શકો, પણ એ નામ છે જે અંદર આપણી અંદર રહેલું છે કે આને આ કહેવાય. એટલે ખુરશી બોલો કે ચેર બોલો કે જે અંદર ઇફેક્ટ ઉભી થાય છે એ નામ, અને રૂપ એનું જે ફોર્મ બહાર દેખાય છે એ ફોર્મ છે, એનું રૂપ છે. પણ રૂપ નામના ભેદથી આ જગતમાં જે ક્રીડા કરી રહ્યો છે એ અદભુત કર્મા કૃષ્ણ છે, એ ભગવાન છે, એને અમે નમસ્કાર કરીએ છીએ, વંદન કરીએ છીએ. હવે આની અંદર ભગવાનની ત્રણ ક્રીડાઓ, આખા સૃષ્ટિ જે કાંઈ પણ સૃષ્ટિ છે, બ્રહ્મોનું જે વર્ણન છે વેદ આદિ શાસ્ત્રોની અંદર વર્ણન છે કે એકાંશની અંદર આ સૃષ્ટિ છે, કોટી બ્રહ્માંડ જગત એટલે એક અણુથી લઈને કોટી બ્રહ્માંડ પર્યંત, કરોડો બ્રહ્માંડ જે છે, કરોડો ગેલેક્સીઓ, કરોડો બ્રહ્માંડ જ્યાં વ્યાપ્ત છે એ તત્વ જે છે એ જે બ્રહ્મનો જે ભાગ છે જગત કહેવાય છે. અને જગતથી જે વિલક્ષણ જે અક્ષરરૂપ જે ભગવાનનું છે, ભગવદ્ ધામ રૂપ છે, એની અંદર પણ ભગવાન પોતે બિરાજતો હોય છે. તે બધાને મિલાવીને શ્રી આચાર્યચરણ કહે છે કે આ બધી જે ક્રીડા છે ભગવાનની, કે જગત રૂપે પ્રકટ થાય છે, જગતથી વિલક્ષણ રૂપથી એ ગોલોકધામ આદિ નિત્યલીલાની અંદર ભગવાન પોતાની ચાલુ રાખી રહ્યો છે, કાલની અંદર પણ લીલા પ્રકટ કરી રહ્યો છે, કાલથી અતીત પણ એ પોતાની ક્રીડા કરી રહ્યો છે. એક શ્લોકને સમજી જઈએ, સાકાર બ્રહ્મવાદને સમજી જઈએ, ભગવાનની આ સૃષ્ટિને સમજાઈ જાય, ભગવાન સમજાઈ જાય અને ભગવાન પ્રત્યે આપણી શરણાગતિ અને ભક્તિનો ભાવ પણ દ્રઢ થઈ જાય. એક જ શ્લોક છે આચાર્ય, વાક્પતિ અને કહેવાય, વાક્પતિ ખાલી બોલવાથી નહીં કે વાણી મહાપતિ વાણીના પતિ છે, મહાપ્રભુજી એક શ્લોકમાં કેટલું બધું કહે છે એક જ શ્લોકની અંદર. આ એક શ્લોક ને સમજી જાય, બધાએ આપણે વોઢે કરી લેવું જોઈએ આ શ્લોક. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતિ યોજતા. હવે આની અંદર ત્રણ પ્રકારની જે ક્રીડા વર્ણવિત થઈ છે ભગવાનની, ત્રણ પ્રકારની ક્રીડા, તો કહે છે કે રૂપ નામ વિભેદેન યહ ક્રીડતિ. ભગવાન સત ચિત અને આનંદ રૂપ, સત એક્ઝિસ્ટન્સ સત્તા, ચિત્ત જે છે એનું જ્ઞાન, અને આનંદ એટલે અપરિછિન્નતા, અસીમતા, અનંતતા, એ ભગવાનનો આનંદ છે. આનંદ એટલે મોજ મજાના અર્થમાં નહીં, પણ આનંદ એટલે અનંતતા. કોઈ પણ તમે એક નાનું રૂપ લ્યો, એક ખુરશી, બે ખુરશી, પાંચ ખુરશી, ખુરશીથી શરૂઆત કરીએ તો ખુરશી, પાંચ ખુરશી, દસ ખુરશી, જગતમાં રહેલી ખુરશી, પછી ખુરશી ખુરશી અનંત ખુરશી, એની અનંતતા રહેલી છે. એ અનંતતા અનંત ગણી ન શકાય એટલી ખુરશીઓ, એક ખુરશીથી શરૂઆત કરીને આપણે અનંત ખુરશી સુધી, એ અનંતતા જે છે કોઈ પણ વસ્તુની, અનંતતાનું જે પાસું છે એ આનંદ છે, એ બ્રહ્મનો આનંદાત્મક અસીમતા છે, અનંતતા છે, અપરિચ્છિન્નતા છે, એનો આનંદ છે. એટલે સત્ય એક્ઝિસ્ટન્સ હોવા પણ એનું જ્ઞાન હોવું અને અનંતતા હોવી, એ આનંદ હોવો. તો બ્રહ્મની અંદર ત્રણેય છે, સત ચિત્ત અને આનંદ, એ ત્રણેયથી પરિપૂર્ણ છે બ્રહ્મ. અને એ ભગવાન એવી સૃષ્ટિ પ્રકટ, એવા રૂપ નામને પ્રકટ કરે, એવા રૂપ નામને પ્રકટ કરે કે જ્યાં સચ્ચિદાનંદ પ્રકટ હોય.
सच्चिदानंद, सच्चिदानंद सचिद आनंद प्रकट हुए, त्रण त्रण प्रकट हुए, एवी सृष्टि जड़ जीव वगैरह एवी सृष्टि भगवान प्रकट करे कि ज्यां सच्चिदानंद प्रकट हुए, अने त्यां पोताना जेवा ज रूप नाम ना विभेद करीने एक क्रीडा करतो हुए, सच्चिदानंद प्रकट राखीने एक क्रीडा करतो हुए। अने जेने आपणे कहीए छीए नित्य लीला, जे कालथी पर छे भगवाननी जो नित्य लीला, जे पोताना धाम नी अंदर वैकुंठ गोलोक वगैरेमां करता होय छे भगवान, ए सच्चिदानंद, यहां सच्चिदानंद प्रकट छे। बीजू एक काल ने फ्रेमवर्क नी अंदर ए जागतिक नाम रूपों ने धारण करे, आ जगत में जे कई नाम रूप छे कि जे आनंद तिरोहित छे, सत अने चित्त ए प्रकट छे, आनंद तिरोहित छे, आनंद नथी एम नथी कहता, पर आनंद ढकायेलो छे अने सचित प्रकट छे, एवा नाम रूपों ने प्रकट करे, सदंश प्रकट छे, अचिदंश सचित प्रकट छे, आनंद तिरोहित छे, એ ભગવાનની ક્રીડા છે, રૂપ નામ વિભેદેન યો જગત ભૂત્વા ક્રીડતિ, ભગવાન જગત પણ બૈના છે તો એ જ બૈના છે, અહીંયા સચ્ચિદ પ્રકટ રાખી આનંદ તિરોહિત કર્યો છે, અહીં સચ્ચિદાનંદ ત્રણેય પ્રકટ છે। અને ત્રીજામાં ત્રીજી લીલા ભગવાનની એવી છે કે જેમાં સચ્ચિદાનંદ ત્રણેય ભગવાન તિરોહિત રાખે, सच्चिदानंद त्रणेय तिरोहित राखी अने लीला करे भगवान, ए रूप नाम विभेदे ने यतो जगत क्रीडति। तो त्रणेय प्रकारनी लीला जे भगवान करी रह्यो छे, नमो भगवते तस्मै कृष्णाय भूतकर्मणे रूप नाम विभेदे ने जगत क्रीडति, योयता रूप नाम विभेदे ने यह क्रीडति, एटले सच्चिदानंद ने प्रकट राखी ने पोताना जेवा सच्चिदानंद रूप ए बधा प्रकट करे, नाम प्रकट करे, रूप नाम विभेदे યો જગત ભૂત્વા કીર્તિ, આ જગત ની અંદર જે કઈ રૂપ અને નામ છે આનંદ તિરોહિત છે, એવા નામ અને રૂપ જળ અને જીવો જે પ્રકટ થયા છે આનંદ તિરોહિત છે, એ પ્રકારની સૃષ્ટિ પ્રકટ કરી આપણે બધા, આ જગત આખું આ ભગવાનની બીજી લીલા છે। અને ત્રીજી લીલા છે રૂપ નામ વિભેદન યતો જગત કીર્તિ, કે સચ્ચિદાનંદ ત્રણેય તિરોહિત હોવા છતાં પણ ભગવાન પોતાના સદરૂપ અધિષ્ઠાન ની અંદર આવી એક સૃષ્ટિ પ્રકટ કરે કે જેનો આધાર આ સચ્ચિદાનંદ પોતે આધાર બને છે, એ આધાર ની અંદર એક સૃષ્ટિ પ્રકટ થઈ રહી છે, જેમ કે માયિક સૃષ્ટિ, સ્વપ્ન સૃષ્ટિ, સ્વપ્નમાં આપણે આપણા અંદર જે સ્વપ્ન આવે છે તો સ્વપ્નનું બેઝ આપણે છીએ, આપણું મગજ છે એ સત્ય છે, પણ એની અંદર આવતા જે સ્વપ્ન જે છે એ મિથ્યા હોય છે, માયિક હોય છે, એવી જે માયિક સૃષ્ટિ જે ભગવાન જે છે એ પ્રકટ, જે બાર દેશ કાળમાં પ્રકટ નથી એવી એક સૃષ્ટિ પ્રકટ કરે છે, જેમ કે છીપું, છીપ છે એ છીપ ને ચાંદીનો ભ્રમ થાય છે, દૂરથી ચાંદી જેવું દેખાય છે, એ સદરૂપ અધિષ્ઠાન જે છે એ છીપ સાચું છે પણ ચાંદી ખોટી છે, મિથ્યા છે, તો એ પ્રકારની માયિક સૃષ્ટિ જે છે ભગવાન આવી એક સૃષ્ટિ આપણ છે કે જે ભાસ થતો હોય છે, એક સ્વપ્ન ભાસ જાદુગરી વિદ્યા વગેરે એ બધું જે છે એમાં અધિષ્ઠાન રૂપ બ્રહ્મ તો સત્ય છે, એનો અધિષ્ઠાન કે આધાર આપણે છીએ સત્ય છે, આપણું બ્રેન, આપણું મગજ, હા આપણું અંતઃકરણ એ બધું સત્ય છે, પણ એમાં આવતું જે સ્વપ્ન છે એ મિથ્યા હોય છે, એવી એક સૃષ્ટિ સ્વપ્ન સૃષ્ટિ આદી એ મિથ્યા સૃષ્ટિ જે માયિક સૃષ્ટિ જે છે ભ્રમાત્મક સૃષ્ટિ જે છે એ ભગવાન યતો જગત ક્રીડતિ, કે જેમાં ભગવાન અધિષ્ઠાન છે, જેના ભગવાનને કારણે જ થઈ રહ્યું, જેના સાનિધ્યને કારણે જ એ દેખાય છે, જો એ ન હોય છીપ ન હોય તો ચાંદી કેમ દેખાય, એ આપણે અંતકરણ આપણું ન હોય તો આપણે સ્વપ્ન ક્યાંથી આવે, અધિષ્ઠાન છે આધાર છે બ્રહ્મ પોતે બને છે સચ્ચિદાનંદ, પણ એની જે અંદર જે રૂપ પ્રકટ થયા છે એમાં સત પણ નથી, ચિત્ત પણ નથી, આનંદ પણ નથી, ત્રણેય તિરોહિત રાખીને પણ ભગવાન એ લીલા કરે છે। તો આ બધી જ લીલા કેટલી રેન્જો, સચ્ચિદાનંદ પ્રકટ છે એવી દિવ્ય ગોલોક ધામ નિત્ય લીલાની સૃષ્ટિથી લઈ મધ્યમ સૃષ્ટિ આપણી આ કે જેમાં જગત રૂપની સૃષ્ટિ, અને જે લોકો સચ્ચિદાનંદ જેમાં તિરોહિત છે એવી મિથ્યા માયિક સૃષ્ટિ પણ ભગવાનની ક્રીડા છે, આખો આ બધાને ભગવાનની ક્રીડા રૂપ માનવામાં આવે, તો એવા ભગવાનને નમસ્કાર કરવા સિવાય આપણે શું કરી શકીએ, કે સર્વત્ર આ રીતે વ્યાપ્ત જે પરમાત્મા છે એ નમસ્કાર સિવાય બીજું કઈ પણ થઈ શકે નહીં। એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે આ બ્રહ્મ કેવો છે, શાસ્ત્રમાં વર્ણવિત, શાસ્ત્ર વેદ શાસ્ત્રમાં વર્ણવિત છે, એટલે તસ્મય કીધું છે, કેવો કે જે બ્રહ્મ શાસ્ત્ર આદિમાં વર્ણવિત છે, એટલે રૂપ નામ વિભેદેન યહ ક્રીડતિ, રૂપ નામ વિભેદેન યો જગત ભૂત્વા ક્રીડતિ,
રૂપનામ વેન યતો જગત કી રતિ સચિદાનંદ તીર્થ રાખીને આ ભગવાન જે લીલા કરી રહ્યો છે એવો અદભુત કર્મા એવો કૃષ્ણ ભગવાનને હું નમન કરું છું. આગળ જે આપણે વિસ્તારથી હજી વિચાર આ શ્લોકનો વિચાર હજી ઘણી રીતે આપણે કરવાનો છે.